कोरोना काल में दियोदरना आदर्श हाईस्कूल कैम्पस स्थित कोविड सुविधा केर सेंटर के जेमा कोविड दर्दियोंनी तबियत सुधारा पर देखा रही है। दर्दियों कोरोना सामेनो जंग जीतियानो अहसास जोवा मळी रह्यो छे, तो 5 दर्दियों ने फूलोथी स्वागत करीने घर तरफ विदाई आपवामां आवी। बनासकांठा जिलाना दियोदर खाते आदर्श हाईस्कूलना कैम्पस में जन सुविधा कोविड केर सेंटर में 50 उपरना गंभीर दर्दियों हवे धीरे धीरे साजा थईने घर वापसी जई रह्या छे। आदर्श हाईस्कूल खाते जन सुविधा कोविड केर सेंटर खाते डॉक्टर्स अने टीमनी टीम साथे बनासकांठा जिलाना दियोदर खाते आदर्श हाईस्कूलना कैम्पस में जन सुविधा कोविड केर सेंटर के जेमां 50 उपरना गंभीर दर्दियों हवे धीरे धीरे साजा थईने घर वापसी जई रह्या छे। आदर्श हाईस्कूल खाते जन सुविधा कोविड केर सेंटर खाते डॉक्टर्स अने टीम साथे जन सुविधा सेंटर ना दियोदर धारासभ्य शिवाभाई भूरिया, पूर्व धारासभ्य अनिलभाई माळी, वकील बीके जोशी, वकील भरतभाई ठाकुर अने जन सुविधा कोविड केर ना सेवाभावी कार्यकर्ताओ द्वारा कोरोना ना दर्दी के जेमा पंचाल रमाभाई कांजीभाई के जे रया गामना रहेवासी छे, जे 75 वर्षना छे, पटेल खेमीबेन नागजीभाई जेओ 67 वर्षना छे, लीलाधर गामना छे, त्यारबाद उमाजी कलाजी माळी जेओ 40 वर्षना छे, ध्रांडव गामना रहेवासी छे, साथे ज लुहार भीखीबेन के जे 46 वर्षना छे तेओ पण ध्रांडव गामना रहेवासी छे, अने भीखीबेन आयदानभाई के जेओ 28 वर्षना छे। आ तमामने सारवार दरमियान आरोग्यमां सुधारो थयो जेथी डिस्चार्ज आपवामां आव्या। कोरोनानो जंग जीत्या होवाना आनंद साथे फूलोथी स्वागत करीने घर वापसी थया। મહત્વનું છે કે કોરોનાનો આ એવો કપરો સમય કે જેમાં દિયોદર પંથકમાં લોકો ઓક્સિજન વગર તડપતા હતા, ત્યારે જન સુવિધા કોવિડ કેર સેન્ટર ખુલ્લું મુકાયું, 55થી વધારે કોરોનાના ગંભીર દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી, દવાઓ આપવામાં આવી, લોકોના સ્વાસ્થ્ય માટે સારી એવી કામગીરી બદલ દર્દીઓ કોવિડ કેર સેન્ટર અને સેવાભાવી સંસ્થા કાર્યકર્તાઓ અને ડોક્ટરોને દિલથી આશીર્વાદ આપે છે। દિયોદર ડોક્ટર અમદાવાદમાં પોતાના ક્લિનિક સેન્ટર બંધ કરીને વતનની વારે આવ્યા છે, નિઃશુલ્ક ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે। સાથે પેડા મેડિકલ સ્ટુડન્ટો જન સુવિધા કોવિડ કેર સેન્ટરમાં રાત દિવસ ખડે પગે રહીને લોકોની આરોગ્ય સેવાઓ આપીને પંથકના લોકો માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે કે જે પંથક માટે સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। કોવિડ સેન્ટર આજે સતત 12 દિવસથી કન્ટિન્યુ ચાલી રહ્યું છે। છેલ્લા અમે એક વીકથી રોજના 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરીએ છીએ અને બહુ સ્વસ્થ કરીને ડિસ્ચાર્જ કરીએ છીએ। જે એમની છેલ્લી કન્ડિશનમાં અહીંયા આવેલા હોય ત્યારે અમે એમને બેડ આપેલો હોય, ઓક્સિજન આપેલું હોય, અને પ્લસ બીજી વસ્તુ કે 35-40 ઓક્સિજન જ્યારે કોઈ હોસ્પિટલ કે એમને બેડ ના આપી શકતું હોય, ઓક્સિજન ના આપી શકતું હોય, ત્યારે અમે એમને હાથ પકડીએ છીએ અને વ્યવસ્થિત 98-97 ઓક્સિજન સંગાથ અમે એમને ડિસ્ચાર્જ કરીએ છીએ, ત્યારે અમને એ બદલ બહુ ખુશી થાય છે। અને અમારા જે ડૉક્ટર ભરતભાઈ છે એ પણ સારી એવી રાત દિવસ જાગીને સેવા કરી રહ્યા છે, એ બદલ ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને એ બદલ અહીંયા જે સંસ્થાની અંદર દાન આવી રહ્યું છે કે જેમની યથાશક્તિ પ્રમાણે 5,000, 21,000, 25,000 રૂપિયા દાન આવે છે, એ બદલ એ જે દાન આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયા પોઈન્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને કિશોર નાયક, GTV News, દિયોદર।